તારીખ 23 ઓક્ટોબર, આજનો દિન મહિમા, બળવંતરાય ઠાકોર. શહેની વિરુદ્ધથી નવી કવિતાને છંદ મુક્તિની ભેટ અર્પનાર સાક્ષરવર્ય બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનો જન્મ તારીખ 23 ઓક્ટોબર 1869ના રોજ ભરૂચ ખાતે થયો હતો. તેમણે શિક્ષકનો વ્યવસાય અપનાવી ઇતિહાસના અધ્યાપક તરીકે સેવાઓ આપી. નિવૃત્તિ પછીનો સમય સાહિત્ય સર્જન પાછળ પસાર કર્યો. તેમની અગેય છંદમાં રચાયેલી વિચાર પ્રધાન કવિતા નારિકેલ પાક જેવી છે. ભણકાર ધારા 1-2, મહારા સોનેટ, કવિતા શિક્ષણ, લિરિક, ઉગતી જુવાની, લગ્નમાં બ્રહ્મચર્ય, વિક્રમચરિત રાસ, શાકુંતલ વગેરે એમનું સાહિત્ય ક્ષેત્રે મહામૂલું પ્રદાન છે. એમની કાર્યશક્તિનો સાચો પરિચય એમના આરોહણ ખંડકાવ્ય દ્વારા થાય છે. તેમનામાં રહેલી પ્રયોગશીલ વૃત્તિએ નવી પેઢીને જૂની પેઢીથી તારવી આપવાનું કામ કર્યું છે. નિત નવા માર્ગે ચાલવાની મનોવૃત્તિને કારણે તેમની પોતાની કૃતિઓમાં સાતત્ય જળવાતું નથી. વિવેચક, ચરિત્રકાર, નાટકકાર, નવલિકાકાર, ભાષાંતરકાર સહિત સાહિત્યના અનેક ક્ષેત્રોનું ખેડાણ કર્યું છે. તેમની સાહિત્ય પ્રવૃત્તિઓમાં બ્રાહ્મણનું જ્ઞાન તેજ જગારા મારતું તો ક્ષત્રિયનું ખમીર પણ વર્તાતું હતું. ઈસવીસન 1952માં તેમનું અવસાન થયું. શ્રી સુંદરમે કહ્યું છે કે જાતે કવિતા રચીને અને કવિતા વિશે તંદુરસ્ત વિચારસરણી વ્યાપક કરીને બ.ક. ઠાકોરે ગુજરાતની કવિતાને ઘડી છે અને યોગ્ય ઘાટ આપ્યો છે.